मेथी રીંગણનું ચટાકેદાર શાક બનાવવા માટે આપણે 5 કિલો જેટલા લાંબા અને જે ઝીણા રીંગણ આવે છે એ લઈ લીધા છે, જેને મીડિયમ ચોરસ ટુકડાઓમાં કાપી લીધા છે. સાથે આપણે 500 ગ્રામ જેટલી મેથીના પાન લીધા છે, જેને 2-3 પાણીથી ધોઈ લીધા છે. તો હવે આપણે કઢાઈમાં 5 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે, જેને સ્લો ફ્લેમ ઉપર કલર બદલાય ત્યાં સુધી આપણે શેકી લીધું છે. તો આ ચણાના લોટને આપણે પ્લેટમાં ઠંડુ થવા માટે મૂકી દેશું. અને આ જ કઢાઈની અંદર આપણે 5 ટેબલ સ્પૂન જેટલું શીંગ તેલ લીધું છે. શીંગ તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ ચૂક્યું છે. તો હવે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું, 1 ટીસ્પૂન જેટલી રાયના દાણા નાખીને વઘારને સારી રીતે તતડાવી લેશું. હવે વઘાર જ્યાં સુધી તતડે છે ત્યાં સુધી બાજુમાં મેં 15 કળી લસણની, એની અંદર મીઠું, 1/2 ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને 2 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીને લસણની ચટણી બનાવી લીધી હતી. તો આ પૂરેપૂરી લસણની ચટણી આપણે આ શાકમાં વાપરીશું. અને સાથે લીધા છે 2 લાલ રંગના અને પાકા એવા ટામેટા, જેને રફલી ચોપ કરી લીધા હતા, અને 2 મોળા મરચાં લીધા છે, જેને પણ ઝીણા ઝીણા સમારી લીધા હતા. તો આ ટામેટા ઉપર આપણે બધી લસણની ચટણી નાખી દેશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેશું. વઘાર આપણો તતડી ચૂક્યો છે તો આ હવે મસાલાની અંદર નાખી દેશું. આવી રીતે લસણની ચટણી નાખવાથી એક તો કલર સારો આવે છે, સાથે સાથે મરચું બળી નથી જતું અને લસણ પણ સારી રીતે ટમેટાના રસમાં ચડી જાય છે, જેના કારણે શાકમાં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે સ્લો ફ્લેમ ઉપર જ ટમેટા જ્યાં સુધી ગળી નથી જતા ત્યાં સુધી આપણે એને પકવી લેશું. તો આ ટમેટા આપણે લાલ પાકા અને પાકેલા લીધા છે, જેને કારણે આ ટામેટાને ચડતા વાર નથી લાગતી. તો તમે જોઈ શકો છો ને, થોડી જ વારમાં ટામેટા આપણા ગળવા લાગ્યા છે. તો હજી પણ આનામાં થોડી કચાશ છે, એ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને પકવી લેશું. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને ટમેટા બધા સરસ ગળી ચૂક્યા છે. તો હવે આ સમય આપણે પહેલાં મેથી નાખી દેશું. તો મેથીને મેં આખી જ લીધી છે, હું એને કટ નથી કરતી. તો આ આખી મેથી જરા વારમાં એની ક્વોન્ટિટી કરતાં આ ભાગની થઈ જાય છે. તો આ શાક બિલકુલ પણ કડું નથી લાગવાનું, એ હું ખાતરી સાથે કહું છું. કારણ કે આપણે આમાં ટમેટાનો યુઝ કર્યો છે, ટમેટા નાખવાથી મેથીની કડવાશ થોડીક ઓછી થઈ જાય છે. અને રીંગણ લો એના કરતાં ડબલ ક્વોન્ટિટીમાં આપણે મેથી લેવાની છે, કારણ કે મેથીને જ્યારે આપણે શાકમાં નાખીએ છીએ ત્યારે શ્રિંક થઈને એના પા ભાગની થઈ જાય છે. તો આવી રીતે હવે ચલાવતા રહેશું જ્યાં સુધી મેથી પા ભાગની ન થઈ જાય. તો કન્ટિન્યુઅસ ચલાવતા રહેશું આપણે. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટની અંદર જ આપણી જે મેથી છે એ સાવ શ્રિંક થઈ ચૂકી છે. તો હવે આ મેથીને ઢાંકણ ઢાંકીને હજી 1-1.5 મિનિટ સુધી પકવી લેશું. તો અહીં 1.5 મિનિટ થઈ ચૂકી છે, સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને મેથી પણ સરસ મજાની આપણી ચડી ચૂકી છે. તો હવે આ સમય આવી રીતે વચ્ચે ખાડો કરી લેશું અને વચ્ચે 1 ટેબલ સ્પૂન જેટલું શીંગ તેલ ફરી પાછું નાખીશું અને આનામાં આપણે મસાલા કરીશું. આમ કરવાથી મસાલાની સુગંધ અને સ્વાદ બંને સરસ આવે છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ધ્યાન રાખજો, લસણની ચટણી બનાવતી વખતે પણ આપણે મીઠું નાખેલું છે, એટલે એ પ્રમાણે મીઠું નાખવામાં સાવચેતી નાખવી. છેલ્લે આપણે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું. તો કોઈ પણ તમે જે રેગ્યુલર દાળ શાકમાં ગરમ મસાલો વાપરતા હોય એનો ઉપયોગ કરી શકો છો. સારી રીતે બધું મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો કલર ટેક્સચર આપણે મળી ચૂક્યો છે. તો હવે આની અંદર આપણે રીંગણ નાખી દેશું. તો રીંગણને આપણે પાણીમાં જ સમારી લીધા હતા જેથી એ કાળા નથી પડતા. તો બધા રીંગણને પાણી નિતારીને આપણે નાખવાનું છે. અત્યારે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું જેથી મસાલાઓ રીંગણ ઉપર પણ કોટ થઈ જાય. આ શાક આપણે ચટપટું બનાવવા જઈ રહ્યા છીએ. તો આ સમયે આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલો સમારેલો ગોળ નાખીશું. તો તમે ગોળનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને અહીં ગળાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. આપણે આમાં લસણની ચટણીનો પણ ઉપયોગ કર્યો છે, એટલે તીખાશ પણ હશે, જાતિ એવી મીઠાશ પણ હશે અને ખટાશ પણ હશે. સારી રીતે બધી વસ્તુઓને મિક્સ કરી લીધું છે. હવે આના ઉપર આપણે એક થાળી ઢાંકી દેશું અને ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે રીંગણને પકવવાના છે. તો થાળીમાં થોડું પાણી નાખી દેશું જેથી રીંગણ ચડવાની જે પ્રોસેસ છે એ ફટાફટ થઈ જાય. તો હવે સ્લો ફ્લેમ ઉપર જ્યાં સુધી રીંગણ આપણા થોડાક ચડી નથી જતા ત્યાં સુધી આપણે એને પકવી લેશું. તો અહીં આ શાકને પકવતા 5 મિનિટ થઈ ચૂકી છે. 5 મિનિટ પછી તમે જોશો ને તો રીંગણમાંથી પોતાનું પાણી છૂટું પડી ચૂક્યું હશે, મેથીમાંથી પણ પોતાનું પાણી છૂટું પડી ચૂક્યું હશે. તો અહીં આપણે બિલકુલ પણ આ સમયે પાણી નથી નાખવાનું. ગોળ પણ પોતાનું પાણી રિલીઝ કરે છે, તો એનામાં જ આપણે આ શાકને પહેલાં પકાવવાનું છે. હજી આ શાક થોડુંક ખાચું છે તો આપણે હજી 3-4 મિનિટ સુધી આને પકવી લેશું ફરી પાછું ઢાંકણ ઢાંકીને.
तो અહીં બીજી 3 મિનિટ થઈ ચૂકી છે અને હવે આપણે શાકને ચેક કરી લેશું। તો અહીં રીંગણ જે છે આપણા એ બરોબર રીતે ચડી ચૂક્યા છે। સારી રીતે પહેલા મિક્સ કરી લેશું। તો આવી રીતે ચમચાની મદદથી ફોડતા, સ્પેશિયલની મદદથી ફોડતા આવી રીતે ભાંગે તો સમજી જવાનું કે રીંગણ આપણે ચડી ચૂક્યા છે। તો આ સમયે એક મુઠ્ઠી ભરીને આપણે બારીક સમારેલા ધાણા ભાજી નાખીશું અને અડધા લીંબુનો રસ નીચોવીને નાખીશું। તો લીંબુનો રસ છેલ્લે જ નાખો જેથી એનામાં કડવાશ ના આવે। અને હવે જે આપણે બેસન શેકીને રાખ્યું હતું એ નાખી દેશું અને ફરી પાછું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। બેસન આપણે શેકીને લીધું છે તો અહીં બેસનને વધારે વખત પકાવવાની બિલકુલ પણ જરૂર નથી। આ શાકને તમે સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે। શિયાળામાં તો રોટલા સાથે ખાવાની શાકની ખૂબ જ મજા આવે છે। હવે જે થાળીમાં ગરમ પાણી હતું ને એ પાણી આપણે આ સમય નાખી દેશું। તો બહુ પાણીવાળું શાક નથી બનાવવાનું, ફક્ત એટલું જ પાણી ઉમેરીશું જેના કારણે આપણે શાક છે કોરું કોરું ન લાગે। તો તમે જોઈ શકો છો બહુ બધું પાણી આપણે નથી નાખ્યું, ફક્ત બધી વસ્તુને આપણે મિક્સ કરી લીધું છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે હજી આ શાકને 18 મિનિટ સુધી પકવી લીધું છે। તો અહીં શાક આપણું સરસ મજાનું તૈયાર છે સર્વ કરવા માટે। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન આપને મળતી રહે। હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ।